किरीट पटेल की आत्महत्या मामले पास आगेवानों की सीएम ने रजूआत पाटीदार आगेवानों आत्महत्या मामले न्यायिक तपास करवा माटे रजूआत करी। मृतक किरीट पटेल भाई नरेन्द्र पटेले आत्महत्या ने लईने दावो कर्यो। किरीट पटेले विधानसभा की टिकट माटे रूपया 2,40,00,000 रूपया आप्या हता। रूपया लीधा बाद पण टिकट मळता किरीट पटेले पोलीस नो संपर्क कर्यो। महेसाणा जिला एसपी ने लेखित अरजी करी होवा छतां फरियाद दाखल न थई। त्यारे किरीट पटेले पोलीस स्टेशन में 5 शख्सों विरुद्ध फरियाद करी हती। हरीश गुप्ता, निलेश त्रिवेदी, अमी शुक्ला विरुद्ध फरियाद करवामां आवी हती। तो कृपा शुक्ला अने अभिषेक शुक्ला विरुद्ध फरियाद करी हती। पोलीसे फरियाद दाखल न करता किरीट पटेले आत्महत्या करी हती। किरीट पटेल पासेथी 2 सुसाइड नोट मळी आवी हती अने सुसाइड नोट में तत्कालीन महेसाणा एसपी अने मोढेरा पीएसआई नो पण उल्लेख करवामां आव्यो। किरीट पटेल की आत्महत्या बाद पोलीसे फरियाद दाखल करी अने परिवार की 5 शख्स सहित तत्कालीन एसपी अने पीएसआई सामे मानव वध नो गुनो दाखल करवा मांग करवामां आवी रही छे। खास कन्वीनर नरेन्द्रभाई पटेल ना मोटा भाई जे आत्महत्या करी अने अनेक वक्त ए किरीट भाई एमना मोटा भाई रजूआत करेली एसपी ने तंत्र ने के मारी साथे धोखो थयो छे। 2022 ना इलेक्शन में भाजपना केन्द्रना मिनिस्टरना नामे अने भाजपना नेताओना नामे सीआर पाटिल साहेबना नामे अने अन्य अन्य भाजपना नेताओना नाम उपर एमनी पासे 1.5 करोड़ रूपया केस अने 2.5 करोड़ रूपया साथेनी गिफ्टो जेमा चांदीनो ग्लास अने अन्य अन्य खर्चाओ करीने कुल 2,80,00,000 रूपया ए किरीटभाई पासेथी अमारा पास कन्वीनर नरेन्द्रभाईना मोटा भाई पासेथी टिकीट 2022 માં આપવાના બાના ઉપર આ લોકોએ પડાવી લીધેલા ભાજપના એજન્ટો બનીને અને ઘણા બધા એવા પુરાવાઓ પણ અમારી પાસે છે જે અમે સીએમ સાહેબને અને વિપક્ષના નેતાને આપ્યા છે। આ પુરાવાઓના કારણે આજે 2.5 મહિના પછી પણ એક પણ માણસની ધરપકડ નથી થઈ। એમને જે મૃતક છે આત્મહત્યા કરી છે એ પોતે એલએલબી હતા। 18 પાનાની સુસાઇડ નોટ લખી છે એમાં આખી ઘટનાઓનું વર્ણન છે। આમ છતાં પણ આજે ગુજરાતની અંદર આવો એક એમના પિતાજી પર પૂર્વ એમએલએ હતા એવા વ્યક્તિ જે એલએલબી કરેલું હોય જેમના પિતા પૂર્વ એમએલએ હોય પાસ કન્વીનર નરેન્દ્રભાઈ પટેલના મોટા ભાઈ હોય આવા પરિવારને જ્યારે આત્મહત્યા કરવાની ફરજ બની છે ત્યારે અમે સીએમ સાહેબને કીધું છે કે આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ। જે ભાજપના નામે તોડબાજો છે, જે લોકો મિનિસ્ટરોના નામે તોડબાજો કરે છે, આવા લોકોને જેલમાં પૂરી દેવા જોઈએ। આજે 2.5 મહિના પછી પણ એફઆઈઆર ન થવાથી એક આરોપી કેનેડા ભાગી ગયો છે અને જો સીઆર પાટીલ સાહેબના નામે જો કેન્દ્રના મિનિસ્ટરોના નામે આવા ઉઘરાણા થતા હોય તો તમારે યોગ્ય તપાસ કરવી જોઈએ અને જો યોગ્ય તપાસ નહીં થાય તો ગુજરાતની જનતાને આજ મીડિયાના માધ્યમથી પાસ સમિતિ કહે છે કે આના ઉપર અમે આગળ આંદોલન પણ કરશું। જો તપાસ ન થાય, જો એફઆઈઆર ન થાય તો એનો મતલબ એવો થાય કે આજ જેના નામો છે, જે જે નેતાઓના નામો છે, જે મિનિસ્ટરોના નામો છે, જે પ્રદેશ પ્રમુખોના નામો છે, જે ભાજપના નેતાઓના એની અંદર નામો છે સુસાઇડ નોટમાં, તો એ સાચા અર્થમાં એ લોકો એની અંદર ઇન્વોલ્વ છે। અને જો ખરેખર આવા લોકો ઇન્વોલ્વ ન હોય મોટા માથા ભાજપના તો આ તમામ બાકીના લોકોને જેલમાં પૂરી અને યોગ્ય આ પરિવારને ન્યાય આપવો જોઈએ। બાકીની વાત પોલીસ તંત્રની તો અહીંયા સંપૂર્ણ શંકા અમને જાય છે કે મહેસાણા એસપી અને એમની નીચેના પીઆઈઓ અને બાકીના અધિકારીઓ આ બાબતમાં શા માટે એક્શન નથી લેતા। પોલીસ ક્યાંક ને ક્યાંક આરોપીઓને છાવરી રહી છે। અમને સ્પષ્ટપણે એવું લાગે છે કે આની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને તંત્ર આ લોકોને છાવરી રહી છે। જો આગામી દિવસોમાં આ રજૂઆત પછી પણ જો અમને ન્યાય, અમારા પરિવારને ન્યાય નહીં મળે તો બહુ મોટું એક સંમેલન મહેસાણાની અંદર અને બાકીના ગુજરાતની અંદર આ વિષયને લઈને અમે જાશું।